अमदावाद म्युनिसिपल कोर्पोरेशन संचालित शाळा में विद्यार्थियों ने बोलावामां आव्या हता अने एकम कसोटी लेवामां आवी हती त्यारे तेने लईने हवे स्कूल बोर्ड ना चेरमेन तरफ थी स्पष्टता नगर प्राथमिक शिक्षण समिति द्वारा भी प्रपत्र आपवामां आवेलुं छे कि बाळकोने घरे घरे जईने तमारे आ प्रश्नपत्रो आपवाना छे अने पछी पाछळथी 31 તારીખે પાછા લાવવાના છે અને પછી એને મૂલ્યાંકન કરવાનું છે અને એને રિઝલ્ટ આપવાનું છે. એક્શન શું લેવામાં આવશે? એક્શનમાં અમે કાર્યદર્શક નોટિસ સાથે એને સસ્પેન્ડ કરીશું. સર, એ પણ વાત આવી છે કે આજનો દિવસ નહીં પરંતુ છેલ્લા 10-15 દિવસથી અભ્યાસ કરવામાં આવતો હતો પરંતુ આજે વિગત સામે આવી છે. ના ના, ખોટી વાત છે. આપને ભી ખ્યાલ હશે, મીડિયાના માધ્યમથી અમે ઘણી વખત બતાવ્યા ભી હતા કે ધોરણ 3 થી લઈને 8 ના બાળકો માટે જૂન મહિનાના કોર્સ, એક મહિનાનો કોર્સ તૈયાર કરવામાં આવેલું હતું. એ બાળકોને ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યું હતું અને એ પછી જુલાઈનું તૈયાર કરવામાં આવેલું હતું અને પછી જૂનના વિદ્યાર્થીઓ જે હોમવર્ક કરેલું છે એ પાછા લઈને અને પછી જુલાઈના આપવાના હતા. એ રીતે બાળકો શાળા સુધી ના આવે અને શિક્ષકો અમને ઘરે ઘરે જઈને બાળકોને ગાઈડન્સ આપે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એક મીડિયાએ આને દર્શાવવામાં આવ્યું છે. આપણે જોયું હશે તો વચ્ચે પેપરમાં બી આવ્યું હતું કે શિક્ષકા બેન બાળકને ઘરે જઈને એને માર્ગદર્શન આપી રહી છે. તો હું એ કહેવા માંગુ છું કે આમાં જે ભૂલ છે એ માત્ર એક શિક્ષકની છે. જે શિક્ષકે આ ભૂલ કરી છે એને એનું પરિણામ ભોગવવું પડશે. હવે હું તૈયારી કરી રહ્યો છું. હું હાલ તમારે આ ઇન્ટરવ્યુ લેવા તમે આવ્યા છો, હાલ તમારા સામે જ હું આવ્યો છું. અધિકારી મેં સૂચના આપી દીધી છે, લેટર તૈયાર થઈ રહ્યો છે અને હું એને સસ્પેન્ડ કરશું. એને પાંડે બહેન કરીને છે કોઈ. એ બહુ મોટી ભૂલ કહેવાય જ્યારે બાળકો ને શાળાઓમાં આપણે નથી બોલાવતા, માત્ર એટલે જ નથી બોલાવતા કે સંક્રમણનો ભય છે. ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને આ નોટબુકો આપીને આવ્યા હતા એ લોકો, જૂન મહિનાને બી આપીને આવ્યા હતા. તો અત્યારે આવી ભૂલ કરવાની ક્યાં જરૂર હતી જ્યારે કોર્પોરેશનને સ્કૂલ બોર્ડ તરફથી પ્રપત્ર સ્પષ્ટ કરવામાં આવેલું છે. રોજ રોજ મીડિયાના માધ્યમથી સમાચારોમાં આવે જ છે કે બાળકોને શાળાઓમાં બોલાવવું નથી. છતાં આવી કોઈ ભૂલ કરતું હોય તો એનું પરિણામ એને ભોગવું જ પડશે, કેમકે બાળકોને ભોગે હું આ વસ્તુને ચલાવી લેવા માંગતો જ નથી. કારણ કે શિક્ષિકાઓ પણ વારંવાર જૂઠું બોલી રહી છે કે ચોપડા આપવા માટે, કારણ કે આ લોકોની પાસે મોબાઈલ નથી. ચોપડા માટે બાળકોને શાળામાં બોલાવવાની કોઈ જરૂર નથી. નથી બાળકો પાસે મોબાઈલ નથી કે કઈ સુવિધા નથી, ઘરે ઘરે જઈને આપવાનું છે અને સ્કૂલ બોર્ડે તૈયાર કરીને આપ્યું છે. રાજ્ય સરકારમાંથી ગુજરાતી માધ્યમના બાળકો માટે પાઠ્યપુસ્તકના સિલેબસ તૈયાર કરવામાં આવ્યું હતું. અમારા ધ્યાન ઉપર આવ્યું કે અમદાવાદમાં હિન્દી માધ્યમ, ઉર્દુ માધ્યમ, અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલે છે, એટલે અમારા શિક્ષકોનો ઉપયોગ કરીને અમે આને ટ્રાન્સલેટ કરાવ્યું અને બાળકોને કોઈ અસુવિધાઓ ઊભી ના થાય એટલે ઘરે ઘરે જૂન મહિનામાં બી આ નોટબુકો ઘરે ઘરે પહોંચાડી. બિલકુલ બિલકુલ, એ હું એ એમને બી એ જ નોટિસ આપશે જે અપાશે. જે આચાર દોષી છે એ આચાર દોષી છે એટલે શિક્ષકો બી દોષી છે, કેમકે શિક્ષકોને આ ધ્યાન ઉપર આવ્યું તો એમની જવાબદારી હતી કે તરત જ અધિકારીઓને ધ્યાન દોરવાનું હતું કે અમારા આચાર આવી મોટી ભૂલ કરી રહ્યા છે. હવે હું ઇન્કવાયરી કરી રહ્યો છું અને આજની તારીખમાં હું એ કહેવા માંગુ છું કે અડધી એક કલાક પછી આ લોકોને જે એક્શન લેવાની છે કડકમાં કડક પગલાં લેશું અને સસ્પેન્શન એનું મોટું પગલું છે. કારણ છે કે આ પગલાં લેવા એટલું જરૂરી છે કે બાળકોના ભવિષ્ય સાથે આવા ચેડા કરનાર વ્યક્તિને સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં બી આવી કોઈ ભૂલ ના કરે.